બરોબર છે. હવે ગારા ને હે ને ઓલા હેઠે નીકળે આ ટોર જ હોય, વ્હીલ વાળો હોય ને વ્હીલ માં ટોર થાય જ. થોડું ભીનું હોય ને તમે હાકો ને ભેજવાળી જમીન તો ઓછો વાંધો આવે, તો હું આનો કાઢે આવી રીતના.
આમ દબાવજે, આમ દબાવો થોડું, જો પાના છોડવા લઈ લે વાજે તો. જરાક છે ને આમ રાખજો, આમ જ ભાગે થોડું, આમ દબાવે આમ. હા ઓલા ઓલખેરાના બલૂન છે ને એ પકડી લે પાછો. પાછું ડાયરેક્ટ તમે આમ લઈ લ્યો ને તો ડાયરેક્ટ આ બાજુ નહેરું પાડી જ નાખો, એ વાક વારો ને એટલે. માંડવી એટલી ઓલી જ નબળી છે, બાકી આ માંડવી એકલા જ કીધું. હા ઈ નડ્યું, ઉનારું પીત કરો ને એટલે મોલ નબળો રહી જ જાય. હા આ જીવીસ નો થોડો છે, હા સાહે એ થોડુંક તો મિક્સ થઈ જ જાય. આમાં હા એ બધા સાહેઠ ના મોટા પાંદડા વાળા, આ તો છે ને હાવ જો ઝીણા ઝીણા પાંદડા હોય. ખાલી હોય આ માંડવી એમ તો હારી થયા, અને પાણી બહુ જોઈએ બીજું કઈ નહીં. જીવીસ તો મગવાઓ ને એટલે જીવીસ માંડવી થતી જ નથી. અહીંયા ઓછું પાડજો થોડું, નાની માંડવી છે ને ડટાઈ જાય તો તો હારમ હારી કેવાય ને. અને એક ગોળી ડબો તેલો, હા આમાં એમ તો તેલ તો નીકળે એમ, ઉતારો હારો હોય. દોડવું આપણે નાનું લાગે પણ અંદર દાણો હોય ને ભરાવતા છે. ના ના વાંધો ન આવે, બહુ હાવ ડટાઈ ગયો હોય ને તો ઓલું થાય. એ છે ને એક બાજુ બલૂન ગયું મને એમ છે, ઓલું હોય છે આ રાપડી ત્રાહી રહી ગઈ. હા ઓલી બાજુનું હે ને એ છે ને એ રાપડી હેઠી છે, ઠેબુ હેઠું હોય એનું.